Hello friends, in this video we are discussing about microbial assay of penicillin. જેવી રીતે આપણે B12નો એસે જોયો તો કે કઈ રીતે વિટામિન B12 છે એને ઓર્ગેનિઝમ્સ યુટિલાઇઝ કરતા હતા, એવી જ રીતે આમાં આપણે જોઈશું પેનિસિલિનને કઈ રીતે યુટિલાઇઝ કરી શકે છે ઓર્ગેનિઝમ. માઇક્રોબિયલ એસે મે બી ડિફાઈન એઝ અ ક્વોલિટેટિવ એન્ડ ઓર ક્વોન્ટિટેટિવ ડિટર્મિનેશન ઓફ એની કેમિકલ કમ્પાઉન્ડ ફ્રોમ સિમ્પલ ઓર ઇવન કોમ્પ્લેક્સ મટીરિયલ વિથ ધ યુઝ ઓફ માઇક્રોબ્સ. માઇક્રોબિયલ એસે કોને કહેવામાં આવે તો કે ક્વોલિટેટિવ અથવા ક્વોન્ટિટેટિવ ચેકિંગ, કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડનું માઇક્રોબ્સને યુઝ કરીને. પ્રિન્સિપલ ઓફ ધ માઇક્રોબાયોલોજિકલ એસે ઓફ એન્ટીબાયોટિક્સ ઇઝ ડિફરન્ટ ફ્રોમ દેટ ધ માઇક્રોબાયોલોજિકલ એસે ફ્રોમ ગ્રોથ ફેક્ટર. એન્ટીબાયોટિકનો માઇક્રોબિયલ એસે છે એ કોઈ ગ્રોથ ફેક્ટરના એસે કરતાં અલગ હોય છે. ધીઝ આર સેવરલ મેથડ, અમુક મેથડ આપેલી છે કે જેનાથી આપણે માઇક્રોબિયલ એસે કરી શકીએ. અગર ડિફ્યુઝન, સિરિયલ ડાયલ્યુશન ટેકનિક, ફોટોમેટ્રિક એસે. પહેલી છે અગર ડિફ્યુઝન મેથડ. In this method, the diameter of the inhibition growth is directly proportional to the quantity of the antibiotic. આપણે એક પ્રેક્ટિકલ દરમિયાન જોયું હતું કે એન્ટીબાયોટિક સ્ટ્રેપ્ટોમાઇસિન આસે જોયું હતું, એમાં આપણે અગર ડીચ મેથડ કરી હતી, એમાં આપણે જોયું હતું કે કઈ ટાઈપનો ઇન્હિબિશન જોવા આવતો હતો ઓર્ગેનિઝમ, કેટલા પ્રમાણમાં ઇન્હિબિશન ઝોન આપતો હતો. એ જ છે કે ઇન્હિબિશન ઝોન છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે કે એન્ટીબાયોટિકની ક્વોન્ટિટી કેવી છે. ધ એન્ટીબાયોટિક પ્રેઝન્ટ ઇન ધ સોલ્યુશન ડિફ્યુઝ રેપિડલી થ્રુ ધ અગર મીડિયમ લેયર એન્ડ એક્સક્રીટ અ ટોક્સિક ઇફેક્ટ ઓન ધી સેન્સિટિવ ટેસ્ટ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ધ સીડ અગર મીડિયમ. એમાં આપણે જોયું હતું કે અગરની ઉપર આપણે સીડ અગર નાખતા હતા, એ સીડ અગરમાં આપણે ઓર્ગેનિઝમ એડ કરેલું હતું. હવે ડીચ પાડીને આપણે એની અંદર અહીંયા પેનિસિલિન છે એટલે આપણે પેનિસિલિન એડ કરીએ છીએ કે જેનાથી આપણે ફર્ધર જોઈ શકીએ છીએ એ પેનિસિલિન છે એ ડિફ્યુઝ થશે અગારમાં. એના અકોર્ડિંગ આપણે જોઈ શકીએ છીએ કે ઓર્ગેનિઝમે એને એની સામે કેટલા સેન્સિટિવ છે. સબસિક્વન્ટલી ઝોન ઓફ ઇનહિબિશન ડેવલપ અરાઉન્ડ અ પેપર ડિસ્ક. ધેર આર મેની બાયોપેરામીટર અફેક્ટ ધ રિઝલ્ટ ઇન ધ મેથડ. ઘણા બધા બીજા પેરામીટર્સ પણ છે જેને ઇફેક્ટ કરી શકે છે. ટેસ્ટ ઓર્ગેનિઝમ છે સ્ટફાઇલોકોકસ ઓરિયસ, સાર્સિના લ્યુટિયા, સ્ટોક કલ્ચર એન્ડ ધીસ માઇક્રો ઓર્ગેનિઝમ આર મેન્ટેન્ડ બાય વીકલી ટ્રાન્સફર એન્ડ ફ્રેશ ડ્રાઈ સ્લાન્ટ. આપણે સ્ટોક કલ્ચર છે એને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ અને સ્ટોક કલ્ચરને વીકલી ટ્રાન્સફર આપીને રાખી શકીએ છીએ. ઇન ધીસ પ્રિપરેશન ઓફ ધ ઇનોક્યુલમ સસ્પેન્શન ફ્રેશલી પ્રિપેર્ડ સ્લાન્ટમાં એને પ્રિપેર કરીને 32 to 35 ડિગ્રી સેલ્સિયસે રાખવાનું છે 16 થી 24 કલાક માટે, 16 to 24 hours માટે. સ્ટાન્ડર્ડ સોલ્યુશન, અ સ્ટોક ઓફ સોલ્યુશન ઓફ પેનિસિલિન વર્કિંગ સ્ટાન્ડર્ડ ઇઝ પ્રિપેર્ડ બાય કેરફુલ વાઇટનિંગ ઓફ ધ ડ્રાય સ્ટાન્ડર્ડ એન્ડ ધેન ડાયલ્યુશન ઓફ ધી સોલ્યુશન કન્સન્ટ્રેશન. સૌથી પહેલાં આપણે શું કરશું તો કે પેનિસિલિનનું સોલ્યુશન બનાવી દઈશું, સ્ટોક સોલ્યુશન, પછી એને ફર્ધર ડાયલ્યુટ કરી દેશું વિથ ધી સ્ટરાઇલ પીએચ ફોસ્ફેટ બફર. હવે ઇન સમ પેનિસિલિન ઇટ ઇઝ નેસેસરી ટુ સ્ટે સોલ્યુબલાઇઝ ધેમ ઇન અ સ્મોલ ક્વોન્ટિટી ઓફ સોલવન્ટ. થોડી ક્વોન્ટિટીમાં પેનિસિલિન છે એ સોલ્યુબલાઇઝ થઈ ગયેલી હોવી જોઈએ બિફોર ડાયલ્યુટિંગ અ બફર, બફરથી તમે ડાયલ્યુટ કરો એ પહેલાં. નાવ હવે સ્ટોક સોલ્યુશન છે એને તમે રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને મેક્સિમમ 2 days માટે યુઝ કરી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ પ્રિકોશન ટુ બી ટેકન, કે ઇમ્પોર્ટન્ટ પ્રિકોશન શું છે તો કે સ્ટોક સોલ્યુશન ઓફ પેનિસિલિન વર્કિંગ સ્ટાન્ડર્ડ શુડ બી પ્રિવેન્ટ ઇન ટાઇટલી સ્ટોપર્ડ વાઇલ્સ ઓવર અ ડિસ્ટન્સ ઇન અ ડેસિકેટર. પેનિસિલિનની જે નાવ અ ટુ ઇમ્પોર્ટન્ટ પ્રિકોશન, એમાં પહેલું શું છે તો કે સ્ટોક સોલ્યુશનને સ્ટોપર્ડ કરીને રાખવાનું અને સેકન્ડ છે વેટનિંગ ઓફ સોલિડ પેનિસિલિન શુડ બી ડન ઇન એની એરિયા ઓફ કંટ્રોલ હ્યુમિડિટી. અને જે પણ પેનિસિલિનને રાખવાની છે એને હ્યુમિડિટીવાળા એરિયાથી કંટ્રોલ કરીને રાખવાની છે. થર્ડ છે સેમ્પલ પ્રિપરેશન. પેનિસિલિન સોલ્યુશન એન્ડ બલ્ક પાવડર્સ ટુ બી ટેસ્ટેડ મે બી ડિરેક્ટલી ડાયલ્યુટેડ વિથ ધ પીએચ
6 buffer, but therefore solubilizing antibiotic in solvent. Penicillin and a bulk solution powder che banne ne pH 6 wala buffer ni andar tame directly dilute kari shako cho. Now mechanism of action shu karvanu che. In the rooting work, flambatum petriplet used. જનરલી આપણે લેબમાં યુઝ કરતા હોઈએ છીએ એ જ યુઝ થતી હોય છે. ઈચ પ્લેટ કન્ટેનિંગ 4 ડિસ્ક, મતલબ આપણે જેમ સ્ટ્રેપ્ટોમાઇસિનમાં કર્યું હતું એમ જ એની અંદર 4 ક્વોડ્રલેન્સ પાડશું, 2 સ્ટાન્ડર્ડ માટે એન્ડ 2 વર્કિંગ સોલ્યુશન માટે, મતલબ અનનોન માટે પેટ્રીપ્લેટની અંદર. એન્ડ ધ રિઝલ્ટ કમ્પેર વિથ ધ સ્ટાન્ડર્ડ ડિસ્ક રિસ્પોન્ડ ટુ કર્વ, અને પછી આપણે સ્ટાન્ડર્ડથી એને કમ્પેર કરી શકીએ છીએ. જનરલી સચ આસે મેથડ મેક અ ટુ લેયર અગાર સિસ્ટમ. જનરલી આપણે ટુ લેયર અગાર સિસ્ટમ આપણે જોયું હતું કે બેઝ અગાર મૂકેલું હતું અને એની ઉપર પછી આપણે સીડ અગાર મૂકતા હતા. એ જ રીતે ઇન ધીસ સિસ્ટમ ધ ફર્સ્ટ લેયર કોલ્ડ બેઝ અગાર પ્રિપેર્ડ બાય પોરિંગ અ મેલ્ટેડ અગાર ઇન ટુ ધ પ્લેટ એન્ડ ધેન અલાવ સોલિડિફાઈ. પહેલું આપણે બનાવ્યું હતું બેઝ અગાર. સેકન્ડ લેયરને કહેવામાં આવે છે સીડ અગાર, જેમ આપણે જોઈ ગયા છીએ એવી જ રીતે. એની અંદર સીડ અગારની અંદર આપણે ઓર્ગેનિઝમ્સ એડ કરીએ છીએ અને પછી એને સેકન્ડ લેયરના ફોર્મમાં રાખી દઈએ છીએ. ટુ ઇમ્પ્રૂવ રિઝલ્ટિંગ ઝોન, શું કામ? તો કે રિઝલ્ટ ઝોનને જે ઇનહિબિશન ઝોન મળવાનું છે એ સારું મળે એટલા માટે. અને સેકન્ડ, ટુ ઇમ્પ્રૂવ ઓપ્ટિમમ કોન્ટ્રાસ્ટ નેસેસરી ફોર ધી મેઝરમેન્ટ ઓફ ઝોન. અને બીજું કે ઝોન છે એ ડિસ્ટર્બ ન થઈ જાય અને સારી રીતે મેઝરમેન્ટ કરી શકીએ એટલા માટે. ઇટ હેઝ બીન ફાઉન્ડ દેટ 21 ml બેઝ અગાર એન્ડ 4 ml સીડ અગાર ફોર સ્ટફાઇલોકોકસ ઓરિયસ. 21 ml બેઝ અને 4 ml સીડ અગાર છે એ સ્ટફાઇલોકોકસ ઓરિયસ માટે, જ્યારે 10 ml બેઝ અગાર એન્ડ 4 ml સીડ અગાર છે એ સાર્સિના લ્યુટિયા માટે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. ઇનોક્યુલમ ટુ બી એડેડ ઇન ધ સીડ અગાર એન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઇનોક્યુલમ આપણે જોયું હતું, કોને કહેવાય ઇનોક્યુલમ? તો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા હતા કે જેમાં કલ્ચર એડ કરેલું હોય કોઈ પણ સોલ્યુશનમાં અને ફર્ધર એનું સેન્ટ્રીફ્યુઝ કરીને આપણે ઇનોક્યુલમ બનાવ્યું હતું, અહીંયા એ જ ઇનોક્યુલમની વાત થઈ છે. ધ સેલ્યુલર માસ ઇઝ પ્રોડ્યુસ ઇન અ રોક્સ બોટલ કન્ટેનિંગ અપ્રોક્સિમેટલી મીડિયમ, કોઈ મીડિયમની અંદર બનાવેલું હોય છે. રિઝલ્ટન્ટ ગ્રોથ ઇઝ હાર્વેસ્ટેડ બાય વોશિંગ અગર સરફેસ વિથ ધી સ્યુટેબલ ક્વોન્ટિટી ઓફ સ્ટરાઇલ 0.85% સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન. અને આ સેલ માસ્કને આપણે વોશ શેનાથી આપીએ છીએ? તો કે 0.85% સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન. ફાઇનલી ધી ઇનોક્યુલમ સસ્પેન્શન ઇઝ સ્ટાન્ડર્ડાઇઝ બાય સ્યુટેબલ મીડિયમ. અને પછી આ ઇનોક્યુલમને આપણે સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરીએ છીએ. ઇન ધી કેસ ઓફ સ્ટફાઇલોકોકસ ક્વોન્ટિટી ઓફ 1 to 1.5 ml ઓફ સ્ટાન્ડર્ડાઇઝ ઇનોક્યુલેશન સસ્પેન્ટ ઇઝ એડેડ ઇન ટુ 100 ml ઓફ લિક્વિફાઈડ એન્ડ કોલ્ડ અગાર. હવે એને મેજર કઈ રીતે કરશું, મેજર ઓફ રિસ્પોન્સ? તો આફ્ટર ઇન્ક્યુબેશન અંડર ઓપ્ટિમમ કન્ડિશન, આફ્ટર ઇન્ક્યુબેશન અંડર ઓપ્ટિમમ કન્ડિશન સર્ક્યુલર ઝોન સરાઉન્ડિંગ ધ ડિસ્ક કન્ટેનિંગ એન્ટીબાયોટિક. આપણે જોઈએ છીએ કે એન્ટીબાયોટિકની આજુબાજુ ક્લિયર ઝોન જોવા મળે છે. ધ અધર વર્ડ, ડાયામીટર ઓફ ઇનહિબિશન ઝોન ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ પોટેન્શિયલ ઓફ ધ એન્ટીબાયોટિક. કેટલો મોટો ક્લિયર ઝોન છે કે ઇનહિબિશન ઝોન છે એ શું બતાવે છે? તો કે કેટલા પ્રમાણમાં એન્ટીબાયોટિક પ્રેઝન્ટ છે. ડિવાઇસ યુઝ ફોર મેજરમેન્ટ ઓફ ઇનહિબિશન, કોઈ કેનાથી આપણે જે ઇનહિબિશન ઝોન છે એ માપી શકીએ? તો કેલિપર્સથી, મિલીમીટર્સથી, મિલીમીટર સ્કેલથી, સ્કેલ પ્રોજેક્ટ્સથી, ઓર ઓટોમેટિક કે સેમી ઓટોમેટિક ડિવાઇસથી. પહેલી હતી 11 ડિફ્યુઝન મેથડ, એમાં આપણે જોયું હતું કે અગારની અંદર બેઝ અગાર અને સીડ અગાર યુઝ કરીને આપણે પેનિસિલિન છે એ ડીચ પાડીને એમાં મૂકી શકીએ છીએ, જેનાથી આપણને ક્લિયર ઝોન મળી શકે એનું સ્ટાન્ડર્ડ અને અનનોન સેમ્પલ બનાવીને. બીજી ટેકનિક છે સિરિયલ ડાયલ્યુશન ટેકનિક. ધીસ આર ધી મેથડ ઇઝ સિમ્પલ ઇન પ્રિન્સિપલ, ઇટ ઇઝ ઇઝી ટુ પરફોર્મ એન્ડ કન્સિડર્ડ યુટિલિટી. ડાયલ્યુશન કરવાનું છે આમાં આપણે, નો એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ, કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર નથી. સેવરલ ડાયલ્યુશન ઓફ ધ એન્ટીબાયોટિક ઇન સ્મોલ ટ્યુબ આર ઇનોક્યુલેટેડ વિથ ધ ટેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ. બધી ટ્યુબ છે અને તમારે ટેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમથી
इन्क्यूबेट करीने 8 into 24 hours माटे मूकी देवानी छे. हायर डायल्यूशन ऑफ द सब्सटेंस विज अपीडली इनहिबिट इन अने पछी नेक्स्ट डे तमारे टर्बिडिटी जोवानी छे जेमा जेनी जे ट्यूबनी अंदर हायर मतलब डायल्यूशन बनावो छो तमे 10^1 10^2 10^3 10^10 सुधी अगर तो जेनी अंदर जे ट्यूबनी अंदर क्वॉंटिटी ओछी हशे पेनिसिलिननी एनी अंदर टर्बिडिटी वधारे जोवा मळशे अने जेनी अंदर क्वॉंटिटी वधारे छे पेनिसिलिननी एनी अंदर टर्बिडिटी ओछी जोवा मळशे. लाइक 10^1 छे तो एनी अंदर तमने टर्बिडिटी छे ई ओछी जोवा मळे छे. જ્યારે 10^10 છે તો એની અંદર તમને ટર્બિડિટી વધારે જોવા મળે છે કેમ કે ઓર્ગેનિઝમ્સ ઓછા છે સોરી કેમ કે પેનિસિલિનનું કોન્સન્ટ્રેશન ઓછું છે અને ઓર્ગેનિઝમ્સ વધારે છે એટલા માટે. તો આ સિરિયલ ડાયલ્યુશન ટેકનિક થઈ. 32 ટ્યુબની અંદર તમે ઓર્ગેનિઝમ્સ એડ કરેલા છે પણ એનું તમે પેનિસિલિનના સ્ટોક સોલ્યુશનથી ડાયલ્યુશન કરો છો જેનાથી 32 ટ્યુબમાં ડાયલ્યુટ થઈને મળે છે પેનિસિલિન. થર્ડ વન છે ફોટોમેટ્રિક એસે. ઇન ધીઝ મેથડ ઓલ્સો સિમ્પલ આ પ્રિન્સિપ આ પણ સેમ્પલ છે. આમાં શું કરીએ છીએ તો કે ટેસ્ટ સબસ્ટન્સ ઇઝ એડેડ ટુ અ સસ્પેન્શન ઓફ ધ ટેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન અ ન્યુટ્રિયન્ટ મીડિયમ. ધ મિક્સર ઇન્ક્યુલેટેડ ઇન ધી રિસ્પોન્સ ઓફ ટેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન મેઝર. તમે ટ્યુબની અંદર શું કરો છો તો કે જે ટ્યુબની અંદર એન્ટીબાયોટિક છે એની અંદર જ તમે માઇક્રો ઓર્ગેનિઝમ એડ કરી દો છો. ધ ફેક્ટર ગવર્નિંગ ઇઝ એસએ મેથડ ઇન્ક્લુડ કન્સન્ટ્રેશન ઓફ સેલ સાઇઝ ઓફ સેલ કેપેસિટી ઓફ સેલ મીડિયમ ઇનોક્યુલેશન એન્ડ રિસ્પોન્સ. આ બધું જ છે એ ફેક્ટર અફેક્ટિંગ છે. અને ફર્ધર નેક્સ્ટ ડે જે ટર્બિડિટી આવે છે એને તમે ફોટોમેટ્રિકલી એટલે કે કોલોરીમીટર કે સ્પેક્ટ્રોમીટરથી મેજર કરો છો એટલે એનું નામ છે ફોટોમેટ્રિક એસે. અને પછી તમે એનો ગ્રાફ પ્લોટ કરીને કન્સન્ટ્રેશન કાઢી શકો છો. એડવાન્ટેજ શું છે એનો તો કે રેપિડ છે ઇઝી ટુ ઓપરેટ છે. ડિસએડવાન્ટેજ શું છે તો કે ડિસએડવાન્ટેજ ઓફ ધી મેથડ આર ઇન્ક્લુડિંગ કોમ્પ્લિસિટી ઓફ ધી ઇક્વિપમેન્ટ એન્ડ અકરિંગ દેટ ધ સેમ્પલ ઇઝ નોટ ગ્રોસલી કન્ટામિનેટેડ એન્ડ દેટ ઇટ ડઝ નોટ કોન્ટ્રીબ્યુટ મેઝર કલર ઓફ ધી એસએ મીડિયમ. શું થાય છે તો કે કન્ટામિનેશન ન આવે એના ચાન્સ એના એનું ધ્યાન રાખવું પડે છે. પ્લસ આપણું મેઝરમેન્ટ કેવું છે કઈ રીતનું આપણે વર્ક કરીએ છીએ એ બધા ઉપર એનો આધાર રાખે છે. તો પેનિસિલિન બાયો આસેમાં આપણે 3 મેથડ જોઈ. અગાર ડીચ મેથડ, સેકન્ડ જોઈ આપણે ડાયલ્યુશન મેથડ. ડાયલ્યુશનમાં આપણે ડાયલ્યુટ કરીને એની ટર્બિડિટી ચેક કરતા હતા અને થર્ડ હતી ફોટોમેટ્રિક આસે. એમાં આપણે ઓડી લઈને ફર્ધર એનો ગ્રાફ પ્લોટ કરીને કન્સન્ટ્રેશન ચેક કરતા હતા. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ બાયો આસે ઓફ પેનિસિલિન.